નમસ્કાર, ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના રાજકારણમાં કમાની એન્ટ્રી કોઠારિયાના કમાના નામનો હવે ચૂંટણીમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાબેતા મુજબ જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભાજપના નેતાઓ કેજરીવાલને કાળો નાગ, આંતકી અને ઠગ જેવા શબ્દોથી ઉછરે છે, તો આજે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી કૈલાસ સારંગી રાહુલ ગાંધીને કોંગ્રેસનો કમો ગણાવ્યા છે. અંબાજીની મુલાકાતે આવેલા કૈલાસ સારંગે કહ્યું કે ભારત છોડવાનું કહીને કોંગ્રેસનો કમો યાત્રા પર નીકળ્યો છે અને આ કમાને ગળે લગાડવા માટે કોઈ ના મળ્યું તો એ યુવતીને ગળે મળ્યા, જે યુવતી ભારત તોડવાની વાત કરે છે અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. વધુમાં ઉમેરતા ગુજરાતના પ્રવાસે આવેલા કૈલાસ સારંગે રાહુલ ગાંધીને નિશાન બનાવતા કહ્યું કે કોંગ્રેસનો કમો ગરીબી હટાવવાનો નારો લગાવે છે પણ ટી શર્ટ પહેરે છે 40,000 રૂપિયાનું. તો કોઠારિયાના કમાનું નામ હવે રાજનીતિમાં નેતાઓને સંબોધવા માટે પણ થવા લાગ્યું છે. તેની શરૂઆત ભાજપે કરી છે. આ પહેલા કેજરીવાલે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કંસ ગણાવ્યા હતા. ધન્યવાદ.